અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે અને કનક ગુજરાત પરિવાર તેમને યશસ્વી જીવન અને કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છા પાઠવે છે। શુભેચ્છા માટે અમે સંસ્કૃત શબ્દ શતન જીવેમ શરદ શતમ શૃણુયામ શરદ શતમનો પ્રયોગ કરી રહ્યા છે। પ્રાચીન કાળમાં જન્મદિવસની શુભેચ્છા આપવા માટેની આ પ્રાચીન પરંપરા છે। આપણે ત્યાં શિયાળો ઉનાળો અને ચોમાસુની ત્રણ મુખ્ય ઋતુ અને શિશિર હેમંત વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ ઋતુ છે। ઋતુને અનુસરી વેદકાલીન સમયમાં જન્મદિનની શુભેચ્છા આપવામાં આવતી હતી। વર્તમાન સમયે પશ્ચિમી સંસ્કૃતિને અનુસરી આપણે સૌ કોઈ હેપી બર્થડે કહી જન્મદિનની શુભેચ્છાઓ પાઠવીએ છીએ, ત્યારે વેદકાલીન સમયમાં તૈતિરીય ઉપનિષદ અને પારાસર ગૃહ્ય સૂત્રોમાં જન્મદિનની શુભેચ્છા પાઠવવા અને આશીર્વાદ આપવા માટે શતમ જીવેમ શરદ શતમ શૃણુયામ શરદ શતમ એમ કહી શુભેચ્છાઓ આપવામાં આવતી હતી, જેનો અર્થ 100 શરદ ઋતુઓ સુધી જીવિત રહે છે તેવો ઉલ્લેખ છે। હવે વાત કરીશું મુખ્યમંત્રી વિજય રૂપાણીની। તેમનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો। તે જન્મે બર્મીસ છે, પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતા કર્મે ગુજરાતી બન્યા હતા। 1971થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું છે। 1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી હતી। રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા। તેઓ રાજકોટ વિધાનસભા સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો, જેમાં તેની પાસે પાણી પુરવઠા શ્રમ અને રોજગાર વાહન વ્યવહાર વિભાગ હતા। બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી। 7 ઓગસ્ટ 2016ના રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। ત્યારબાદ 2018ના જાન્યુઆરીમાં બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા। તેઓ 4 વર્ષથી રાજ્યનું સુકાન સંભાળી રહ્યા છે।